જસદણ તાલુકાના કોઠી ગામની મહિલાઓ સાથે અમાનવીય વ્યવહાર કરી મારકુટ કરનાર શખ્સોની તાત્કાલિક ધરપકડ કરવા બાબતે કોઠી ગામની મહિલાઓ તેમજ પુરુષોએ એકત્ર થઈ જસદણ કલેક્ટર શ્રી અને પીઆઈ શ્રીને ન્યાય માટે આવેદનપત્ર પાઠવ્યા. જસદણ તાલુકાના કોઠી ગામમાં તારીખ 9/6/2018 ને શનિવારના રાત્રિના 11 કલાકના સમયગાળા દરમિયાન તેમના જ કોઠી ગામના બાબત જ્ઞાતિનો બાવકુભાઈ ગિરધરભાઈ ચૌહાણ તે આ રેખાબેન પ્રવણભાઈ મકવાણા જે આ મહિલા વિધવા હોય જેના ઘર પાસે ફોનમાં ગાળાગાળી બોલતો હોય તેને જઈને આ મહિલા રેખાબેન ગાળાગાળી બોલવા બાબતે સમજાવેલ પણ સમજવાને બદલે ઘેર જતો રહ્યો હતો અને થોડા સમય બાદ તેના બાબત જ્ઞાતિના 15-20 શખ્સો આવીને આ મહિલા રેખાબેનને ખરાબ રીતે માર મારવામાં આવેલ અને ન સંભળાય તેવી ગાળો પણ આપેલ ત્યારે મહિલાને 15 વર્ષની દીકરીને હાથના ભાગે ઈજા પહોંચાડેલ. ઝઘડો જોઈને પડોશીની મહિલાઓ રેખાબેનને બચાવવા દોડી ગયેલ ત્યારે રેખાબેનને ન મારવા માટે આડા ફરેલ ત્યારે બાબત જ્ઞાતિના ટોળાએ પડોશી મહિલાઓને પણ ન છોડી અને આ ટોળાએ મકાનની ડેલી અને કાચી દિવાલને તોડી પાડેલ, આમ ઘરને પણ નુકસાન પહોંચાડેલ. પરંતુ આ બાબતે ન્યાય મળે તે બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં કોઠી ગામની મહિલાઓ અને પુરુષો બોડી સંખ્યામાં એકત્ર થયા હતા તેમજ જસદણ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. જસદણ પોલીસ સ્ટેશને જઈને પીઆઈશ્રીએ પણ આવેદનપત્ર પાઠવ્યું હતું જેથી અમોને જલ્દી ન્યાય મળે તે બાબતે જસદણ પોલીસ સ્ટેશને જઈને નારા પણ લગાવાયા છે ત્યારે જલ્દીથી ન્યાય મળે તેમજ જલ્દી ન્યાય મળેના સૂત્રો સાથે જસદણ પોલીસ સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું. તેમજ આ જસદણ પોલીસ બાણે વહીવટ થઈ ગયા હોવાનો આક્ષેપ મુકાયો છે તેમજ પૂરેપૂરી ખાતરી છે કે પોલીસ સ્ટેશનમાં વહીવટ થઈ ગયો છે તેવું કોઠી ગામના મહિલાઓ અને પુરુષે જણાવેલ. અમને ગંદા વગેરે મારી જશે, 3-3 ખેલ આવ્યા, અમે હૂતા હતા અમને મારી જશે. અમારે ડેલી બેલી બધું પાડી નાખ્યું છે તો એ અમારે 3 જણાને કાલના બેને કાલના પૂર્યા છે. વિધવા ભાઈ છે, નાના નાના છોકરા છે, મારે પાયપ માર્યો છે માથામાં, ડેલી બાર્યા માથામાં. ઉપેન્દ્ર તેરૈયા, KTV ન્યૂઝ ગુજરાતી, જસદણ.